नए वीडियोस देखने के लिए हमारे चैनल को सब्सक्राइब करें। नमस्ते विद्यार्थी मित्रों, केम छो? मजा में ने? आज आपणे गणित में स्वाध्याय पोथी एमां आगळ जोईशुं। स्वाध्याय पोथी में आज आपणे दसमो पाठ छे, दसमो अने सौमो भाग एमां जोईशुं। आगळना एक भाग में जोई गया छीए, आज बीजा भागनी अंदर प्रश्न आठ अंकमां लखो। पांच पूर्णांक सात दशांश, तो शू आवशे? 5.7। पांच पूर्णांक सात दशांश, तो शू आवशे? 5.7। बीजो छे तेर पूर्णांक नव दशांश 13.9। त्रीजो छे 18.12। હવે ચોથું છે 15.2, તો શું આવશે? 15.02। હવે પાંચમું છે 7.77, તો શું આવશે? 7.77। હવે 7 શતાંશ, એટલું શતાંશ છે, તો શું આવશે? 0.07। શતાંશ એટલે કે સોમો ભાગ થશે। 64 શતાંશ, તો શું આવશે? 0.64। હવે આઠમું છે 1.6, તો શું આવશે? 1.6। હવે પ્રશ્ન 9 છે, નીચેની સંખ્યાઓને દશાંશ અપૂર્ણાંકના રૂપમાં લખો। પહેલું છે 5/10, તો શું આવશે? 0.5। નીચે છેદમાં 10 છે એટલે પોઈન્ટ પછી એક અંક। હવે 2 છે 14/100, તો શું આવશે? 0.14। 20 છે એટલે પોઈન્ટ પછી કેટલા અંકો આવશે? 2। ત્રીજો છે 8/100, ઉપર એક જ અંક છે, નીચે 100 છે, તો 2 પોઈન્ટ પછી 2 અંકો આવે, અહીંયા એક જ છે, તો 10 મૂકી દેવાનો, પછી આગળ પોઈન્ટ, એટલે કે 0.08। હવે 93/100, તો શું આવશે? 0.93। હવે પ્રશ્ન 5 છે, 2.7/100, શું આવશે? 2.7/100, એટલે કે 2 આખા છે, એટલે 2.07। એ જ રીતે આમાં 4.28/100, 4.28/100, 4.28, 4.28। સાતમું છે 312/10, 1 પોઈન્ટ છે, તો પાછળ એકમના ઘટકથી, એકમથી શરૂ કરી 1 પોઈન્ટ આગળ મૂકી દેવાનો, 31.2। હવે 24.3/10, 24.3/10, તો શું આવશે? 24.3। દસમું છે પ્રશ્ન, નીચેની સંખ્યાઓને શુદ્ધ અપૂર્ણાંક સ્વરૂપમાં લખો। પહેલું છે 0.3, હવે આમાં શું હતું? દશાંશ અપૂર્ણાંકમાં, આમાં અપૂર્ણાંકમાં લખવાનું છે। 0.3, પોઈન્ટ પછી એક ઘટક છે, તો છેદમાં શું આવશે? 10, તો 3/10। હવે પ્રશ્ન 2 છે 0.46, પોઈન્ટ પછી 2 ઘટકો છે, તો શું આવશે? 46/100, 46/100। ત્રીજો છે 0.08, તો શું આવશે? 8/100, 8/100।
ચોથો છે 0.37 0.37 તો શું આવશે 37/100 37/100 પ્રશ્ન 5 0.01 0.01 તો શું આવશે 1/100 1/100 છઠ્ઠો 0.92 0.92 તો શું આવશે 92/100 92/100 સાતમો છે 0.40 0.40 તો શું આવશે 40/100 40/100 આઠમો છે 0.02 0.02 તો શું આવશે 2/100 2/100 અગિયારમો પ્રશ્ન છે નીચેની સંખ્યાઓને મિશ્ર સંખ્યાના સ્વરૂપમાં લખો નીચેની સંખ્યાઓને મિશ્ર સંખ્યાના સ્વરૂપમાં લખો પહેલું છે 3.7 3 એ પૂર્ણાંક છે એટલે આપણે આખો પૂર્ણાંક લખ્યો અને 0.7 તો 7ના નીચે કેટલા આવશે પોઈન્ટ પછી 7 છે તો 10 તો 3.7 3.7 એ રીતે પ્રશ્ન 2માં છે 5.03 પોઈન્ટ પછી કેટલા ઘટક છે 2 તો છેદમાં શું આવવાના 100 અને પોઈન્ટ આગળ એક આખો છે તો એ પૂર્ણાંક આવશે તો 5.3/100 5.3/100 એ જ રીતે 9.46 છે તો શું આવશે 9.47/100 9.47/100 37.6 તો 37.6 37.6 હવે 25.02 છે તો શું આવશે 25.2/100 25.2/100 8.50 તો શું આવશે 8.50/100 8.50/100 હવે 6.18 6.18 તો શું આવશે 6.18/100 6.18/100 શું છે 6.18 છે તો 6.18/100 આઠમો છે 29.29 29.29 તો શું આવશે 29.29/100 29.29/100 પ્રશ્ન 12 છે દશાંશ સ્વરૂપની સંખ્યા દ્વારા ખાલી જગ્યા પૂરો દશાંશ સ્વરૂપની સંખ્યા દ્વારા ખાલી જગ્યા પૂરો પહેલું છે 3/4/10 3/4/10 એ જ રીતે આ જ રીતે થશે બંનેનો સરવાળો 3 આખા છે અને વત્તા 4/10 એટલે કે 0.4 તો 3.4 3.4 5/7/100 છે તો 5 આખા અને પોઈન્ટ પછી કેટલા આવશે 0.7 5.07 હવે 79/83/100 તો શું આવશે 79.83 79.83 ચોથું છે 4/15/100 4/15/100 તો શું આવશે 4.15 4.15 પાંચમો છે 1/1/10 1/1/10 શું આવશે 1.1 1.1 પછી છઠ્ઠો છે 15/8/10 15/8/10 તો શું આવશે 15.8 15.8 હવે 13મો છે ચડતા ક્રમમાં ગોઠવો તો પહેલું છે 6.24 10.05 9.11 7.20 આપણે ચડતા ક્રમમાં શું કહે હોય છે નાની સંખ્યાથી લઈ નાની હોય એનાથી મોટી એમ આપણે ગોઠવીએ છીએ એ જ રીતે આમાં પણ આવશે આમાં શું જોવાનું પોઈન્ટના આગળ એટલે કે પોઈન્ટ આગળ જે
संख्या छे ए जोवानी एमा सौथी नानी होय पहला आवशे तो आमा सौथी नानी कई छे 6.24 पछी शुं आवशे 7 7.20 पछी 9.11 अने छेल्ले शुं आवशे 10.05 શું આવશે 6.24 7.20 9.11 10.05 પ્રશ્ન 2 માં 15.24 13.29 12.34 16.11 આમાં સૌથી નાનો પોઈન્ટની આગળની સંખ્યા આપણે જોવાની છે પોઈન્ટના આગળ જે છે એમાં સૌથી નાનો કયો છે એ લેવાનો આપણે તો પહેલો શું છે 12.34 પછી 13.29 પછી 15.24 અને પછી 16.11 હવે ત્રીજો છે જેમાં 5.03 5.30 5.23 5.32 જ્યારે ચડતા ક્રમમાં પોઈન્ટના આગળ જે સંખ્યા છે એટલે કે પોઈન્ટ આગળ આ જે પૂર્ણાંક આપેલો છે એ દરેકમાં જો સરખો હોય ત્યારે દરેકે દરેકમાં સરખો જો ઘટક હોય તો એના પછીની સંખ્યા એટલે કે પોઈન્ટના પછી તો પોઈન્ટના પછી જે પહેલો આવે એ જો નાનો છે એ એમાં જે નાનો ઘટક હોય એ નાનો કહેવાશે તો શું આવશે 5.03 પછી શું આવશે 2 5.23 પછી અહીંયા 3 છે અહીંયા પણ 3 છે બંને સરખા તો એના પછીનો ઘટક જોવાનો આમાં 0 છે અને આમાં 2 છે તો નાનું શું આવશે 5.30 તો પછી શું આવશે 5.30 અને છેલ્લે 5.32 તો શું આવ્યું 5.03 5.23 5.30 5.32 હવે ચોથું છે 11.43 11.34 11.30 અને 11.40 તો આને આપણે ચડતા ક્રમમાં ગોઠવવું છે દરેકમાં પહેલો પૂર્ણાંકમાં કેટલા છે 11 11 દરેકમાં સરખા છે તો હવે શું કરીશું પોઈન્ટ જે છે એની પાછળ એની પાછળની સંખ્યામાં પહેલો ઘટક જોઈશું એમાં દરેકમાં આમાં 3 છે આમાં 3 છે બંને સરખા છે આ 4 થઈ જાય તો આ 3થી મોટું થઈ જવાનું હવે 3ના પછીનો ઘટક જોવાનો આમાં 0 છે અને આમાં 4 છે તો નાનો શું આવશે 11.30 11.30 એના પછી શું આવશે 11.34 પછી 11.1માં 43 છે અને 1માં 40 છે તો શું આવશે 40 વાળો નાનો 11.40 11.43 શું આવશે 11.30 11.34 11.40 11.43 પાંચમું છે 3.18 3.08 3.80 3.81 ઉપર પ્રમાણે જ બધા ઘટકો સરખા છે તો એના પછીનો પોઈન્ટના પછી લેવાનો એમાં સૌથી નાનો 0 છે તો શું આવ્યું 3.08 એના પછી 1 3.18 પછી 3.80 અને 3.81 શું આવ્યું 3.08 3.18 3.80 3.81 હવે પ્રશ્ન 14 છે ઉતરતા ક્રમમાં ગોઠવો ઉતરતા ક્રમમાં ગોઠવો એમાં પહેલું છે 8.31 12.21 10.52 11.42 ઉતરતા ક્રમમાં છે એટલે સૌથી પહેલાં મોટો ઘટક અને પછી એક 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 નાના તો શું આવશે 12.21 11.44 10.52 8.31 હવે બીજો છે 19.81 17.93 18.81 16.61 તો સૌથી મોટો આવશે 19.81 પછી 18.81 17.93 અને 16.61 શું આવશે 18.81 સોરી 19.81 એના પછી આવશે 18.81 પછી આવશે 17.93 16.61 ત્રીજો છે 0.13 0.31 0.32 0.23 તો એમાં દરેકમાં 0 0 છે તો એના પછીનો ઘટક લેવાનો એમાં સૌથી મોટો શું છે આ 3 છે આમાં પણ 3 એના પછી સૌથી મોટો આ 2 છે અને આમાં 1 છે તો શું આવશે 0.32
0.31, 0.23, 0.13. શું આવે? 0.32, 0.31, 0.23, 0.13. હવે ચોથું છે 5.29, 5.19, 5.91, 5.92. તો બધા દરેકમાં આગળ પોઈન્ટ સરખા છે. હવે પોઈન્ટ પછીની સંખ્યામાં જે મોટું છે એ લઈ લેવાનું. આ 92 મોટા છે તો પહેલાં શું આવશે? 5.92, એના પછી 91, તો 5.91, પછી 29, 5.29, અને છેલ્લે વધ્યું તે 5.19. તો પહેલો આવ્યો 5.92, 5.91, 5.29, 5.19. હવે પાંચમું છે 4.22, 4.32, 4.12 અને 4.02. તો એમાં પહેલું આવશે દરેકમાં પોઈન્ટની આગળ સંખ્યા, પૂર્ણાંક સંખ્યા દરેકમાં સરખી છે તો પોઈન્ટ પછીમાં જે સંખ્યા મોટી હોય એ પહેલી આવશે. તો 4.32, 4.22, 4.12 અને 4.02. શું આવ્યું? 4.32, 4.22, 4.12 અને 4.02. હવે પ્રશ્ન 15 છે, સરવાળા કરો. સરવાળા કરો, એમાં પહેલો છે 0.4 વત્તા 0.3. જ્યારે પોઈન્ટવાળા દાખલા હોય, દશાંશ સંખ્યાવાળા, તો એમાં શું આવશે? પહેલાં પોઈન્ટ પછી પોઈન્ટના નીચે પોઈન્ટ આવવો જોઈએ. એટલે કે 0.4 છે તો પોઈન્ટ નીચે પોઈન્ટ. તો 0.4 વત્તા 0.3, પછી જેમ આપણે સરવાળા કરીએ છીએ એમ 4 વત્તા 3 શું આવ્યો? 7. પોઈન્ટના નીચે પોઈન્ટ 0 છે તો 0, તો જવાબ શું આવ્યો? 0.7. હવે પ્રશ્ન 2 છે 0.9 વત્તા 0.8. પોઈન્ટના નીચે પોઈન્ટ એટલે 0.9 વત્તા 0.8. પોઈન્ટના નીચે પોઈન્ટ જવાબમાં પણ ત્યાં જ આવવો જોઈએ. 9 અને 8 તમે સરવાળો કરશો તો 17 આવશે. 17નો સાતળો વિધિ 1, તો શું આવશે? પોઈન્ટના પછી આ બાજુ વિધિ 1 આવશે. પોઈન્ટ નીચે તો પોઈન્ટ, તો 1 વત્તા 0 વત્તા 0, તો શું આવ્યો? 1. તો 0.9 વત્તા 0.8 શું આવ્યું? 1.7. હવે 1.3 વત્તા 0.6, 1.3 વત્તા 0.6, તો શું આવ્યું? 1.3 વત્તા 0.6. તો એનો 6 અને 3 9, પોઈન્ટ નીચે પોઈન્ટ અને 1 વત્તા 0 1. હવે પ્રશ્ન 4 છે 0.8 વત્તા 14.9. પોઈન્ટના પછી પોઈન્ટ નીચે પોઈન્ટ જ આવવું જોઈએ. તો અહીંયા અને અહીંયા 14 છે તો એ માટે આપણે સરળતા માટે ઉપર પોઈન્ટના આગળ 2 શૂન્ય મૂકી શકીએ, એટલે આપણે ગણતરી કરવામાં સરળ રહે. તો શું આવ્યું? 0.8 વત્તા 14.9. તો 8 અને 9 17, સાતળો વધી 1, પોઈન્ટના નીચે પોઈન્ટ જવાબમાં પણ 1 વત્તા 0 એટલે 0 વત્તા 4, એટલે 4માં 1 ઉમેરાશે તો શું આવશે? 5, અહીંયા 1, તો જવાબ શું આવ્યો? 15.7. હવે પ્રશ્ન 5 છે 4.32 વત્તા 3.8, તો શું આવ્યું? 4.32 3.8. પોઈન્ટ નીચે પોઈન્ટ, અહીંયા 8 છે, અહીંયા કંઈ ના હોય તો આપણે 0 મૂકી દઈએ એટલે ગણતરીમાં સરળતા રહે. તો 2 વત્તા 0 2, 3 વત્તા 8 11નો 1, અહીંયા પોઈન્ટ લખી દીધા, પોઈન્ટ પછી પોઈન્ટ છે તો 11નો 1 વધી આવી 1. 1 અને 4 5, એમાં 3 ઉમેરો 8, તો 8.12. હવે છઠ્ઠો છે 13.09 વત્તા 6.48, તો શું આવ્યું? 13.09 વત્તા 6.48. પોઈન્ટ નીચે હંમેશા પોઈન્ટ રાખવો, એટલે હવે 6 છે તો એની સરળતા માટે આપણે 0 મૂકી દઈએ. 0.6.48. સરવાળો કરી દઈએ 9 ને 8, 17નો 7 વિધિ 1, 1 અને 4 5, પોઈન્ટ નીચે પોઈન્ટ, 6 અને 3 9,
एक वत्ता जीरो एक तो 19.57। हवे 16 छे बाद बाकी करो एमा पहलू छे 0.9 माइनस 0.2 तो શું આવશે 0.9 એમાંથી જેમ સરવાળો કરીએ એમના એમ જ બાદબાકી તો 0.9 માઇનસ 0.2 પોઈન્ટ નીચે પોઈન્ટ પછી 9માંથી 2 જશે તો 7 0 0 તો 0 થઈ જવાના હવે 1.4 માઇનસ 0.2 તો શું 1.4 પોઈન્ટ નીચે પોઈન્ટ એટલે કે 0.2 ચારમાંથી 2 જશે તો શું આવે 2 એકમાંથી 0 જશે તો 1 તો 1.4 માઇનસ 0.2 જવાબ શું આવ્યો 1.2 ત્રીજો છે 3.8 માઇનસ 1.9 તો 3.8 માઇનસ 1.9 આઠમાંથી 9 જતા નથી તો આપણે અહીંયા વધી લીધી અહીંયાથી વધી લીધી તો અહીંયા 2 આવ્યા અહીંયા કેટલા આવ્યા 10 કો લીધો આપણે આગળથી તો અહીંયા કેટલા આવ્યા 18 તો 18 માંથી 9 જશે તો શું આવશે 9 3 અહીંયા 10 કો લીધો તો અહીંયા 2 આવ્યા તો 2 માંથી 1 જશે તો 1 1.9 ચોથો છે 4.2 માઇનસ 2.84 4.2 માઇનસ 2.84 પોઈન્ટ નીચે પોઈન્ટ એના પછી ભલે પોઈન્ટ નીચે પોઈન્ટ મૂકી દેવાનો એના પછી જો સંખ્યા ના હોય તો આપણે એક શૂન્ય મૂકી શકીએ છીએ તો 4.20 માઇનસ 2.84 શૂન્યમાંથી 4 ના જાય એટલે આપણે આગળથી 10 કો લીધો અહીંયા 2 એ 10 કો લીધો તો અહીંયા 1 આવ્યો અહીંયા 0 એ 10 થશે તો 10 માંથી 4 જશે તો 6 હવે 1 માંથી 8 ના જાય એટલે ફરી પાછો 4 એ 10 કો લીધો અહીંયા 3 આવ્યો તો 11 માંથી 8 જશે તો કેટલા આવ્યા 3 પોઈન્ટ નીચે પોઈન્ટ હવે 3 માંથી 2 જશે તો શું આવ્યા 1.36 જવાબ આવ્યો 1.36 હવે પ્રશ્ન 5 છે 3 માઇનસ 1.62 3 માઇનસ 1.62 શું આવ્યું 3 એકલા છે તો 3.20 કારણ કે અહીંયા પોઈન્ટ પછી 2 સંખ્યા છે તો પોઈન્ટ નીચે પોઈન્ટ આવવો જોઈએ તો 3.20 માઇનસ 1.62 હવે 10 0માંથી 2 ના જાય એટલે આપણે આગળ 10 કો લીધો 9 તો અહીંયા 10 આવ્યો તો 10માંથી 2 જશે તો 8 આવશે 9માંથી 6 3 અહીંયા પાછો 10 કો લીધો તો એટલે 2માંથી 1 જશે તો 1 1.38 હવે પ્રશ્ન 6 છે 16.3 માઇનસ 0.31 9.31 છે 16.3 માઇનસ 9.31 તો 16.30 3 છે એક શૂન્ય મૂકી દીધી માઇનસ 0.9 0.9.31 0માંથી 1 ન જાય તો શું લીધો 10 કો અહીંયા 3 10 કો લીધો તો 2 આવ્યો 2 આવ્યો ને પછી 10માંથી 1 જશે તો 9 અહીંયા 2 ભાગના ચાલે એટલે ફરી આગળથી 6 એ આપણે 10 કો લીધો એટલે અહીંયા 5 આવ્યો તો 12માંથી 3 જશે તો 9 પોઈન્ટ નીચે પોઈન્ટ 5માંથી 9 ના જાય એટલે ફરી પાછા આપણે 1 એ 10 કો લીધો એટલે કે 0 તો 15માંથી 9 જશે તો શું આવશે 6 તો 0 0 અહીંયા શું આવશે 0 તો જવાબ શું આવે 6.99 6.99 હવે પ્રશ્ન 17 છે સાચા જોડકા જોડો આપણે જોડકા જોડવાના છે વિભાગ એ માંથી વિભાગ બી માં તો અહીંયા શું છે 0.4 વત્તા 0.2 બંનેનો સરવાળો પોઈન્ટના આગળ બંનેમાં 0 છે આપણે આમાં ડાયરેક્ટ કરી લઈએ તો 0.4 વત્તા 0.2 પહેલાં તો 0 છે પોઈન્ટ પછી કેટલા છે 1માં 4 અને 1માં 2 છે તો બંનેનો શું થશે સરવાળો તો 4 અને 2 કેટલો થશે 6 તો શું જવાબ આવે 0.6 તો 0.6 એટલે કે સી
कई रीते करिए तो आप 0.4 वत्ता 0.2 तो चार में चार ने बे छ पॉइंट नीचे पॉइंट तो अँ शून्य तो शू आयो 0.6। हवे 0.4 माइनस 0.2 तो शू बाद बाकी आवशे 0.4 माइनस 0.2 तो चार माथी बे जशे तो बे रहेशे अहीं तो 0 तो शू आवशे 0.2 तो 0.2 क्या छे अहीं डी। हवे 0.04 वत्ता 0.02 શું આવશે 0.04 વત્તા 0.02 તો શું આવે 4 માં 4 અને 2 સરવાળો કરો તો અહીંયા 6 0 માંથી 0 0 પોઈન્ટ અહીંયા 0 તો 0.06 તો આનો સરવાળો શું આવશે 0.06। હવે એ જ રીતે ચોથામાં છે 0.04 માંથી 0.02 બાદ બાકી છે તો શું આવ્યું 0.04 માઇનસ 0.02 તો ચારમાંથી બે જશે તો બે બધા તો પછી શું છે શૂન્ય તો શું આવ્યો 0.02 તો શું આવશે હવે આ પાંચમો છે 0.4 પોઈન્ટ નીચે પોઈન્ટ પછી 0.2 તો અહીંયા ઉપર શૂન્ય સરવાળો છે તો શું 0માં 2 ઉમેરો તો 2 4માં 0 તો 4 પોઈન્ટ નીચે પોઈન્ટ અને કેટલા આવ્યા 42 તો શું આવશે 0.42। હવે ચોથો છે છઠ્ઠો છે 0.4 પોઈન્ટ નીચે પોઈન્ટ આવે એટલે કે 0.2 શું આવશે આપણે આ લેવાનું છે 0.4 છે તો 0.4 છે પોઈન્ટ નીચે પોઈન્ટ લાયા અહીંયા બેના ઉપર હતું નહીં એટલે આપણે શૂન્ય મૂક્યું હવે આપણે બાદબાકી કરવાની છે તો 0માંથી 2 જશે નહીં તો શું લઈશું દસકો ક્યાંથી અહીંયાથી 3 અહીંયા દસકો 10 10માંથી 2 જશે તો 8 3માંથી 0 જશે તો 3 પોઈન્ટ નીચે પોઈન્ટ તો અહીંયા શૂન્ય તો શું આવ્યો 0.38 તો આમાં શું આવશે એ નંબરનો 0.38। હવે આગળ જોઈશું પ્રશ્ન 18। નીચેની આકૃતિઓ પરથી દશાંશ સંખ્યાઓ જણાવો નીચેની આકૃતિઓ પરથી દશાંશ સંખ્યાઓ જણાવો પહેલું છે કેટલા છે ખાના 1 2 3 4 5 6 7 8 9 10 10 ખાના છે એમાં 6માં આકૃતિમાં રંગ કર્યા છે તો શું આવશે 6ના છેદમાં 10 કુલ છે 10 તો એ છેદમાં આવશે અને એમાં જેમાં રંગ કર્યા છે એ 6। હવે પ્રશ્ન 2માં કુલ કેટલા છે 10 તો કુલ આવ્યા નીચે 10 અને જેમાં રંગ કરેલો છે એ ઉપર તો 4ના છેદમાં 10। હવે ત્રીજો છે કુલ ખાના 10 છે એમાં રંગ 4માં પૂરો છે તો શું આવશે 4ના છેદમાં 10 ચારના છેદમાં 10। હવે ચોથો છે એમાં પહેલાં ખાના ગણી લઈએ કેટલા છે તો 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 ઉપર 15 છે નીચે પણ 15 તો 15ના 15 અને 15 કેટલા થશે 30 તો કુલ 30 છે એમાં 5 ખાનામાં રંગ છે તો 5ના છેદમાં 30। હવે 5ના અથવા તમે એમ પણ કરી શકો અહીંયા ભાગ ચલાવો છેદ ઉડાડો તો 5 6 30 તો 1ના છેદમાં 6 પણ આવે। હવે પાંચમો છે એમાં કુલ કેટલા ભાગ છે એ ગણી લઈએ 1 2 3 4 5 6 7 8 8 છે અને આમાં કેટલા છે 1 2 3 4 5 8 અને 5 બંનેનો ગુણાકાર કરો તો શું આવશે 40 તો કુલ કેટલા ખાના છે 40 એમાં રંગ કેટલામાં કર્યો છે તો 1 2 3 4 5 6 7 8 તો 8ના છેદમાં 40 અથવા એમ પણ કહી શકીએ 1ના છેદમાં 5। હવે છઠ્ઠો છે કુલ ખાના આપણે ગણીશું તો એ કુલ ખાના કેટલા છે 100 ખાના છે એમાં 1 2 3 4 5 5 આખા આખા ખાનામાં રંગ કરેલો છે તો શું આવશે 50ના છેદમાં 100 અથવા એમ પણ કહીએ કે આખો ભાગ છે એનો અડધો ભાગ
રંગ કરેલો છે, એટલે કે એકના છેદમાં બે. પ્રશ્ન સાત છે, કુલ ભાગ સો છે એટલે છેદમાં સો લગી દીધા અને જે રંગ કરેલો છે એ છે 48. તો શું આવશે? 48 છેદમાં સો. હવે એ જ રીતે આમાં પણ કુલ ભાગ સો છે તો નીચે છેદમાં સો લખ્યા અને રંગ કરેલા ભાગ આ કેટલા છે? આખા 10, 20, 30, 40, 50 અને ઉપર બીજા છે આ 5. તો કેટલા આવ્યા? 55 છેદમાં સો. હવે નવમો છે, એમાં કુલ ભાગ કેટલા છે? 100. એમાં કેટલા ભાગમાં રંગ કરેલો છે? 1, 2, 3, 4, 5, 6, 7. કુલ 7 અને આ ખાના છે 10. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. તો શું આવ્યા? 70 ના છેદમાં 100, અથવા તમે એમ પણ કહી શકો 7 ના છેદમાં 10. હવે પ્રશ્ન 19 છે, દર્શાવેલ દશાંશ સંખ્યા પ્રમાણે રંગ પૂરો. જેમ સંખ્યા દર્શાવી છે એ પ્રમાણે રંગ કરવાના છે. 0.55, તો શું કુલ ભાગ 100 છે અને 0.55 એટલે કે 5 આખી લીટી મેં દર્શાવી છે, 5 આખી લીટીમાં રંગ અને છઠ્ઠીમાં 5 ખાનામાં રંગ થઈ ગયા 55. હવે 0.05 છે, પોઈન્ટ પછી 2 સંખ્યા છે અને કુલ 100 છે, એમાં 5 છે, તો કેટલા આવશે? 5 ખાનામાં રંગ આવશે. હવે 0.4 છે, 0.4 છે, તો આ રીતે પણ થઈ શકે. 7 ના છેદમાં 10 છે, તો એ રીતે આમાં 0.4, તો કુલ કેટલા ભાગ આવશે? 100 માંથી 4 આખો ભાગ. 0.4 છે એટલે કે આ એક એક ભાગને એક આખો ભાગ ગણ્યો છે, તો 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. તો 10 માંથી 4 ભાગને રંગ કરવાનો છે, તો આ 4 ભાગમાં રંગ કર્યો. હવે પ્રશ્ન 4 છે, એમાં શું છે? 1.08 શું આપ્યું છે? 1.08, તો આ આખે આખો આવશે. આ શું થશે? આખે આખો આવશે. આમાં આખે આખામાં આવી જશે. અને 0.08 છે એટલે આમાં શું આવશે? 8 ભાગમાં. એટલે અહીંયા 8 ભાગમાં આવશે. એક પોઈન્ટ એટલે એક આખો હતો, એટલે કે આ આખા બધામાં આપણે રંગ પૂરી શકીએ. અને 0.08 હતો એટલે કે 8 જ હતા, તો આમાં આપણે 8 ભાગમાં કર્યું. હવે પ્રશ્ન 20 છે, નીચે આપેલી કોષ્ટકની વિગત પરથી પ્રશ્નોના જવાબ આપો. નીચે આપેલી કોષ્ટકની વિગત પરથી પ્રશ્નોના જવાબ આપો. આ આપણે બીજા ભાગમાં જોઈશું. આજે આપણે અહીંયા સુધી પ્રશ્ન 19 સુધી રાખીએ છીએ. તો આ જે જે પ્રશ્નો હતા મેં લખાયા એ દરેકે પોતાની સ્વાધ્યાય પોથીમાં લખવાના છે.